નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કેવિનની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર છ યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજ આ વિડીયોની અંદર જોઈશું તો મિત્રો વિડીયોની શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ છનું તમામ પ્રકારનું મટીરિયલ તમને સૌ પ્રથમ મળી રહે તો મિત્રો સ્વાત્યની શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એક છે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પ્રશ્ન નંબર એક છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજ્યો હતો તો મિત્રો અહીંયા જવાબ છે ગુરુ દ્રોણના ગુરુ સાંદિપીના ગુરુ ચાણક્યના કે ગુરુ વિશ્વામિત્રીના તો મિત્રો આનો જવાબ આવશે સી ગુરુ ચાણક્ય કારણ કે ચંદ્રગુપ્તની અંદર જે ગુરુ ચાણક્ય છે માર્ગદર્શક બને છે છે બીજું ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે તો મિત્રો ચાણક્યનું પુસ્તક છે અર્થશાસ્ત્ર તો મિત્રો જે ડી નંબર છે અર્થશાસ્ત્ર એ જવાબ આવશે ત્રણ છે બિંદુ બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી તો મિત્રો અવંતી આવશે કારણ કે બિંદુસરે અશોકની અવંતી જે પ્રાંત છે તેમનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરેલી છે ચોથું છે અશોકે સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા તો અશોકે સંગમિત્રા એમની જે પુત્રી છે એમને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલેલા છે સિલોર એટલે હાલનું શ્રીલંકા મિત્રો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી તો મિત્રો અશોકના મોટા ભાગના અભિલેખો છે એમની ભાષા પ્રાકૃત છે પરંતુ જો લિપિ પૂછવામાં આવે તો બ્રાહ્મી લિપિ આવશે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે છે નીચેના દ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલું છે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું તો તેનો મિત્રો જવાબ આપણે અહીંયા લખીશું કે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંધાર અને પેશાવર ઉત્તરમાં નેપાળ દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું બીજું છે સેલ્યુક્સની નિકેતન સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામ આવ્યા તો મિત્રો જવાબ આપણે જોઈશું કે સાથેના યુદ્ધ બાદ હેલેના ને તેની સાથે પરણાવી સેલ્યુક્સ એ પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો આમ સેલ્યુક્સ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા હતા ત્રીજું છે મૌર્ય સામ્રાજ્યની વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું તો મિત્રો મૌર્ય સામ્રાજ્યની ખાતર ત્રણ વિભાગ એટલે કે અંગોમાં વહેંચવામાં આવેલું છે પ્રશ્ન નંબર ચાર જોઈશું અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો તો જવાબ જોઈશું કે અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો પાંચમો છે રાષ્ટ્રીય તરીકે નિમાયેલી અધિકારીઓના કાર્યો જણાવો તો મિત્રો એમના કાર્યો જોઈશું કે રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્યો આ મુજબ છે જેમાં એક સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી બે કરવેરા ઉઘરાવવા ત્રણ રાજાના આદેશનું પાલન કરાવવું ચાર પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું પ્રશ્ન નંબર ત્રણ જોઈશું મિત્રો નીચે આપેલા વિધારો ખરા છે કે ખોટા તે જણાવો તો મિત્રો પ્રશ્ન એક છે મેગસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી તો મિત્રો આ વિધાન ખોટું છે બીજું છે દમ મહાપાત્રનું કાર્ય જેની ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું છે તો મિત્રો આ વિધાન ખોટું છે જૈન ધર્મ ધર્મ આવે પરંતુ આવશે ત્રીજું છે ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી તો મિત્રો આ વિધાન સાચું છે ચોથું બિંદુસરના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું આ વિધાન ખોટું છે મિત્રો અશોકે ઉપગુપ્તના આદેશ અનુસારીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો આ વિધાન સાચું છે કારણ કે તેમણે ઉપદેશ અશોકને આપ્યો હોય તો એમને ઉપગુપ્તે આપેલો છે મિત્રો તો આ હતું મિત્રો તમારું સ્વાધ્યાય સોલ્યુશન મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ છનો તમામ પ્રકારનું મટીરિયલ તમને સૌ મળી રહે